વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે વિશ્વને યુદ્ધની નહીં પણ બુદ્ધની જરૂર છે કારણ કે યુદ્ધના પરિણામમાં વ્યક્તિ ક્યારેય જીતતો નથી ફક્ત વિનાશ જ જીતે છે આજના સમયમાં માનવજાતે વિકાસના નામે એટલી તો આંધી દોટ મૂકી છે કે જે હતું તેને પણ ખોઈ ચૂક્યો છે આપણે સૌએ એક વાતનો વિચાર કરવા જેવો છે કે શું આપણને ઋષિમુનિઓએ આ સૃષ્ટિ જે પરિસ્થિતિમાં આપી હતી આપણે તેને તે જ પરિસ્થિતિમાં રહેવા દીધી છે ના હવે એ પહેલાં જેવી સુંદર રમણીય અને લીલીછમ રહી નથી તેમાં આપણે વિકાસના નામે છેડછાડ કરી છે આપણે તેને દિવસે ને દિવસે વિપરીત પરિસ્થિતિમાં મૂકતા ગયા છીએ ત્યારે આપણને એક સવાલ એ થવો જોઈએ કે આપણે આપણી આવનારી પેઢીને શું આપવા જઈ રહ્યા છીએ કુદરતે આપેલા સંસાધનોમાં છેડછાડ કરવાના કારણે સમસ્ત જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે અને તેની અસર ખાલી ભારત દેશ પર નહીં પરંતુ દુનિયા પર દેખાઈ રહી છે ક્યાંક પ્રાણીની અસર જણાઈ રહી છે તો ક્યાંક પાણીની કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થાય છે તો કોઈ જગ્યાએ દુષ્કાળ પડે છે આવું થવા પાછળનું કારણ કુદરતી સંસાધનો સાથે મનુષ્યએ કરેલી છેડછાડ છે વાતાવરણમાં પણ હવે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે હિમાલયમાં આવેલો બરફ પીગળવા લાગ્યો છે એ બરફ પીગળીને એટલી ઝડપથી સમુદ્રમાં આવી રહ્યો છે કે દર વર્ષે સમુદ્રની સપાટી એક સેન્ટીમીટર ઉપર આવે છે જો સતત આવું ચાલતું રહ્યું તો એ દિવસ દૂર નથી કે દર વર્ષે સમુદ્રની આસપાસ આવેલા ગામો સમુદ્રમાં સમાતા જશે આપણા જ ભોગવિલાસ અને ટેકનોલોજીના નામો પર આપણે કુદરતી સંસાધનોનું પતન કરી રહ્યા છીએ જેના કારણે એક દેશે બીજા દેશ પર નિર્ભર રહેવું પડે છે ઘણીવાર તો કુદરતી સંસાધનોને લઈને અમુક દેશો વચ્ચે ઘર્ષણ થાય છે જે આગળ જતા યુદ્ધમાં પરિણમે છે અને યુદ્ધ એટલે વિનાશ યુદ્ધથી ક્યારેય કોઈ વ્યક્તિ કે રાષ્ટ્રને ફાયદો થયો નથી યુદ્ધ કરવાવાળી વ્યક્તિ તો હારી જ જાય છે પરંતુ યુદ્ધ જીતવાવાળી વ્યક્તિ પણ ઘણું બધું ગુમાવી બેસે છે આ જ વાત એક રાષ્ટ્રને તેમજ પૂરી દુનિયાને લાગુ પડે છે તેથી જ તો કહેવાય છે કે જ્યાં સુધી વાંસડીની ભાષામાં સમસ્યાનું સમાધાન થતું હોય ત્યાં સુધી યુદ્ધના શંખ ન ફૂંકવા જોઈએ યુદ્ધના પરિણામો ખૂબ જ ભયાનક અને કાળજુ કંપાવનારા હોય છે કોઈ પણ રાષ્ટ્ર જીતે તો પણ બીજા રાષ્ટ્રની સરખામણે તે લગભગ સિત્તેરથી સો વર્ષ પાછળ ધકેલાઈ જાય છે તેનો આર્થિક વિકાસ રૂંધાઈ જાય છે તે દેશમાં અરાજકતા અને અંધાધૂંધી ફેલાઈ જાય છે અને વર્ષોના વર્ષો સુધી યુદ્ધના પરિણામો ભોગવવા પડે છે હિરોશીમાં અને નાગાસાકી પર થયેલા અણુબોમ્બના આ પરિણામ સ્વરૂપે આટલા વર્ષો પછી આજે પણ ત્યાં વિકલાંગ બાળકો જન્મે છે શું તેમનો યુદ્ધમાં કોઈ ભાગ હતો તે તો તે સમયે જન્મ્યા પણ ન હતા છતાં તેમને યુદ્ધનું પરિણામ ભોગવવું પડે છે યુદ્ધ નીતિમાં પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અત્યંત આવશ્યક ના હોય અથવા તો બીજો કોઈ માર્ગ નીકળી શકવાની શક્યતા ન હોય ત્યાં સુધી યુદ્ધ ન કરવું કારણ કે યુદ્ધથી ફક્ત અને ફક્ત વિનાશ જ થાય છે યુદ્ધ જીત્યા પછી પણ તે રાષ્ટ્રની એટલે ખોવારી થાય છે કે તેના પર આર્થિક સંકટ આવી જાય છે તેમાં લૂંટફાટ ગરીબી બેકારી તેમજ અન્ય દૂષણો ઘર કરી જાય છે અને સમગ્ર રાષ્ટ્રમાં અશાંતિ અને અરાજકતા ફેલાઈ જાય છે અફઘાનિસ્તાનની હાલત આપણે સૌ કોઈ જાણીએ છીએ આવા અશાંતિભર્યા વાતાવરણમાંથી બહાર નીકળવા માટે આપણે શું કરી શકીએ શું એવો કોઈ રસ્તો છે જેના દ્વારા યુદ્ધ વગર પણ સમસ્યાનું સમાધાન શક્ય છે તો તેના માટે ખૂબ જ સરસ વાત કહેવામાં આવી છે કે જો શસ્ત્રો પકડો તો યુદ્ધ અને શાસ્ત્રો પકડો તો બુદ્ધ આવી કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણને યુદ્ધ નહીં પણ બુદ્ધની જરૂર છે ભગવાન બુદ્ધના વિચારોની આજે ખૂબ જ આવશ્યકતા છે જો આપણા રાષ્ટ્રને યુદ્ધની અસરોથી દૂર રાખવો હશે તો આપણે બુદ્ધના વિચારો આચરણમાં લાવવા પડશે અને આપણો ભારત દેશ તો બુદ્ધનો દેશ છે તો આપણે કેવી રીતે યુદ્ધનો વિકલ્પ પસંદ કરી શકીએ આ બુદ્ધની ધરતી છે અહીંયા યુદ્ધ નહીં પણ બુદ્ધ પૂજાય છે આપણે શાંતિના સમર્થક છીએ આપણે અહિંસાના સમર્થક છીએ ભગવાન બુદ્ધ આપણને જીવો અને જીવાદોનો મહાન ઉપદેશ આપ્યો છે આપણે આપણું સન્માન કરવાનું છે અને સાથે સાથે બીજાનું પણ ભગવાન બુદ્ધનો હિંસાના વિષયમાં સ્પષ્ટ મત હતો કે કોઈ હિંસા કરવાવાળો વ્યક્તિ એ સમાજની સાથે ક્યારેય ન રહી શકે કારણ કે તે વ્યક્તિ આગળ જતાં તે સમાજને પણ હિંસક બનાવી શકે છે આમ જ્યારે પણ યુદ્ધ અને બુદ્ધમાંથી પસંદગી કરવાનો વારો આવે ત્યારે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને આપણી પસંદગી બુદ્ધ જ હોવી જોઈએ ભગવાન બુદ્ધે પોતાનું જીવન ખર્ચીને જે અમન અને શાંતિનો સંદેશો ફેલાવ્યો છે તેની જ્વાળા હંમેશા આપણા હૃદયમાં પ્રજ્વલિત રહેવી જોઈએ બુદ્ધ એ એકમાત્ર ઉપાય છે જેના દ્વારા ભારત વિશ્વગુરુ બની શકે છે અને વિશ્વના બીજા દેશોને માર્ગદર્શન કરી શકે છે ઇતિહાસ તે વાતનો હંમેશા સાક્ષી રહ્યો છે કે જ્યારે જ્યારે વિશ્વ પર સંકટ આવ્યું છે ત્યારે ત્યારે ભારતે વિશ્વને માર્ગદર્શન કર્યું છે અને એ પણ ધૈર્ય અને શાંતિના માર્ગ પર ચાલીને તો આપણે પણ આપણા વારસાને ટકાવી રાખીએ અને યુદ્ધ નહીં પણ બુદ્ધના વિચારો પર ચાલીએ યહ બુદ્ધ કી ધરતી યુદ્ધ ન ચાહે ચાહે અમન પરસ્તી યે બુદ્ધ કી ધરતી હિંસક નીતિ યુદ્ધ કી નીતિ ધરો અહિંસક નીતિ બુધ કી ધરતી